નમસ્કાર દર્શક મિત્રો, ડીએન ટીવીના ન્યૂઝ રૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું. સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. શાદી ઉત્સવ ક્યાં તહેવાર, લિજ્જત પાપડ હો હર બાર, કરમ 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 કરમ, મજેદાર લિજ્જતદાર, સાથ સ્વાદ મે લિજ્જત લિજ્જત પાપડ. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા. ઓઇલ ચોરીના કૌભાંડમાં કુખ્યાત અમરદીપસિંહ ગોહિલ સહિત બેને ઝડપી પાડી પોલીસ. ગોરવા સ્થિત ગેંડા સર્કલ પાસે મુસાફરોને લૂંટી લેનાર ત્રણ ઝડપાયા. વારસિયા વિસ્તારની મહિલાના ગળામાંથી સોનાનો અછોડો આંચકી બાઇક સવાર અછોડા તોડ ફરાર, પોલીસે આદરી શોધખોળ. હવે જોઈએ સમાચાર વિગતવાર. ઓઇલ ચોરી કૌભાંડના કુખ્યાત અમરદીપ ગોહિલ સહિત બેને પોલીસે ઝડપી પાડ્યા છે. રાજસ્થાનના ભરતપુર સલાયાથી મથુરા સુધીની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની ઓઇલ પાઇપલાઇન અનગઢ ગામથી સીમમાંથી પસાર થાય છે. કુખ્યાત ઓઇલ ચોર અમરદીપસિંહ વિક્રમસિંહ ગોહિલ અને તેના પિતા વિક્રમસિંહ ગોહિલે પોતાના ખેતરમાં ખાડો ખોદી 5 ફૂટનું ખોદકામ કરી જમીનમાંથી પસાર થતી ઓઇલ પાઇપલાઇનમાં ભંગાણ કરીને 3 જગ્યાએ કાણા પાડી, ફ્લેન્સ બેસાડી, 1 ફ્લેન્સમાં વાલ્વ લગાવી ઓઇલની ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. તેમણે પોતાના ખેતરમાંથી 200 મીટર દૂર ખેતરમાં લોખંડની અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવી હતી. પાઇપલાઇનમાંથી ચોરેલું ક્રૂડ ઓઇલ બેરલમાં ભરીને અંડરગ્રાઉન્ડ ટાંકીમાં ઠાલવીને સંગ્રહ કરતા હતા. ટાંકીમાં તપાસ કરાતા પોલીસને સંગ્રહ કરાયેલું 10,000 લિટર ક્રૂડ ઓઇલ આશરે કિંમત 2 લાખનું મળી આવ્યું હતું. જોકે અમરદીપ અને વિક્રમસિંહ ફરાર થઈ ગયા હતા. દરમિયાન નંદેસરી પીઆઈ ચૌધરીને બાતમીના આધારે ફાજલપુર ગામ તરફ રિક્ષામાં આવી રહેલા અમરદીપ ઉર્ફે લાલો અને તેના સાગરિત ભગવાનસિંહ ભીમસિંહ ચૌહાણને ઝડપી લીધા હતા. પોલીસે સમગ્ર કેસ બાબતે બંનેની ઝીણવટભરી પૂછપરછ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે અમરદીપ ભૂતકાળમાં પણ ઓઇલ ચોરીના ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો છે. પોલીસે તેના પિતા વિક્રમસિંહની પણ શોધખોળ શરૂ કરી હતી. અમરદીપ ઉર્ફે લાલા સાથે થયેલ સાંઠગાંઠ મુજબ તેને એક ગાડી ઓઇલ ભરીને રવાના થયા ત્યારે એક ગાડી દીધ 25,000 કમિશન મળતું હતું. અમરદીપે વાલ બેસાડ્યા હતા. અમરદીપે પાઇપલાઇનમાં ભંગાણ કરીને ફ્લેન્સ બેસાડ્યા હતા અને 1 ફ્લેન્સમાં વાલ બેસાડ્યા હતા. જ્યારે સાગરિત ભગવાનસિંહે વેલ્ડિંગ કર્યું હતું. 6 મહિનાથી ઓઇલ ચોરી થતી હતી. ઓઇલ ચોરીમાં માહેર અમરદીપે છેલ્લા 6 મહિનાથી ઓઇલ ચોરીનું કૌભાંડ શરૂ કર્યું હતું. અત્યાર સુધી 34 જેટલી ગાડી ભરીને ઓઇલ ચોરી હોવાની વ્યાપક ચર્ચા ગ્રામજનોમાં સાંભળવા મળી હતી. ગોરવા સ્થિત ગેંડા સર્કલ પાસે મુસાફરોને લૂંટી લેનાર 3 આરોપીને વારસિયા પોલીસે ઝડપી પાડ્યા છે. શહેરના ગોરવા બીઆઈડીસીમાં રહેતો મૂળ નેપાળનો વતની શંકર મુખિયા અને તેનો ભાઈ વિજય તારીખ 19મીએ મોડી રાત્રે શટલ રિક્ષામાં બેસી ગેંડા સર્કલ સુધી આવ્યા હતા, જેમાં શંકરે ₹100 ભાડું રિક્ષાવાળાને ચૂકવ્યું હતું. તેમ છતાં રિક્ષાચાલક અને તેના 2 સાક્રીતોએ બંને ભાઈ પર હુમલો કરી ₹20,000 અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી. બનાવની ગોરવા પોલીસને ફરિયાદ અપાતા આ લૂંટ કાળિયો રમણ મારવાડી, બીડી રતન ઠાકોર, ઇસ્માઇલ હુસેન શેખ રહે વુડાના મકાન કિશનવાડીએ કરી હોવાની હકીકત વારસિયા પોલીસને મળી હતી, જેથી પોલીસે આ 3ને ઝડપી ગોરવા પોલીસને હવાલે કર્યા હતા. વારસિયા વિસ્તારની મહિલાના ગળામાંથી સોનાનો અછોડો આંચકી બાઇક સવાર ગઠિયો ફરાર થઈ જતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વંદનાબહેન કાળે B41 શિવ બંગલો ન્યૂ VIP રોડ ખાતે રહે છે. ગઈકાલે તેઓ પરિવાર સાથે સાંજના સમયે લગ્નમાં ગયા હતા, ત્યારે પરત આવતી વેળાએ તેમના ઘર નજીક બાઇક ચાલક ચેઇન સ્નેચરે ગળામાંથી સોનાની ચેઇન આંચકી ફરાર થઈ જતા વંદનાબહેને બૂમાબૂમ કરી મૂકી હતી, જેથી લોકટોળા એકત્રિત થતા સુધી ગઠિયો ફરાર થઈ જતા બનાવની જાણ વારસિયા પોલીસને કરાતા વારસિયા પોલીસે ઘટના સ્થળે આવી ગઠિયાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. हम लोग सूर्य पैलेस गए हुए थे होटल में, वहाँ पे मेरे हस्बैंड के भाई के फ्रेंड की शादी थी, भाई की शादी थी, फ्रेंड के मेरे हस्बैंड के फ्रेंड के भाई की मैरिज ये थी, रिसेप्शन थी. वहाँ से आ रहे थे हम लोग, रिटर्न आए मानिक चौक से होते हुए घर पे आए, तो वो लोग तो बस हमें यहाँ बम्प के पास ही यहाँ मिले, साइड में 2 गाड़ियों के बीच में हमारे आई. मैं यहाँ यहाँ पे गाड़ी पार्क की, मेरे हस्बैंड ने आगे जाके पार्क की, वो लोग यहाँ से गए सीधे, वहाँ से आगे जाके टर्न मारा, आते हुए यहाँ
यहाँ से आके मेरे पास मेरे सास भी खड़े थे, बस तुरंत ही उन्होंने यहाँ से झपटा ही है तुरंत ही, एक सेकंड में वो लोग, एक सेकंड भी नहीं, एकदम बहुत चंद सेकंड में वो लोग यहाँ से भागे। वो कितने आदमी थे, क्या दो आदमी थे, बाइक पे थे और चलते चलते ही उन्होंने किया है, खड़े भी नहीं हुए, कुछ भी नहीं। क्या, बहुत क्या, स्पीड क्या में पास? मेरे पास मेरे 5.5 तोले के बड़ा मंगलसूत्र था, सिर्फ सोने का था वो, और दूसरी एक काली माला थी उसमें 4.5 ग्राम का पैंडल था, दोनों माला मैंने पहनी हुई थी। आपने उन लोगों का पीछा किया था? पीछा तो यहाँ 4 रास्ते तक किया था, पर वो लोग बहुत ही फास्ट थे और भाग गए वो लोग। पुलिस फरियाद की? हाँ, पुलिस फरियाद की, हम रात में, पुलिस भी आई है, उन्होंने रिपोर्ट लिखा है FIR की, अभी तक हमें स्लिप नहीं मिली, अभी वो लोग फिर से सुबह बुलाने वाले हैं ऐसा बोला है। नहीं, हेलमेट नहीं पहना था, उनकी उम्र भी बहुत कम थी और पतले पतले ही थे, एक पीछे वाला जो था उसके बाल कम थे दोनों। પારુલ યુનિવર્સિટીના બસ ચાલક પર તેની બસનું જ વ્હીલ ફરી વળતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું। રિફાઇનરી રોડ પર રહેતા ગણપત રાઠોડ પારુલ યુનિવર્સિટીમાં બસ ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે। ગણપતભાઈનો પુત્ર પણ તેમની સાથે જ બસ ચલાવે છે। ગઈકાલે ગણપત રાઠોડ અને તેમનો પુત્ર હર્ષદ બે બસ લઈને વિદ્યાર્થીઓને લેવા જઈ રહ્યા હતા। સાંજે લગભગ 4 વાગ્યાની આસપાસ ખટંબા ગામ પાસે ચાલુ બસમાં ગણપત રાઠોડને હાર્ટ એટેક આવ્યો હતો, જેથી સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ રોડ સાઈડના ખાડામાં ઉતરી ગઈ હતી। દરમિયાન કેબિનનો દરવાજો ખુલી જતા ગણપતભાઈ રોડ પર પટકાયા હતા અને બસનો પાછળનો વ્હીલ તેમના પર ફરી વળ્યો હતો। જે ડ્રાઈવર બેઠો હતો એણે જણાવ્યું, ડ્રાઈવરને એકદમ ત્યાંથી ગરમ અહીંયા દુખવાનું ચાલુ થયું એટલે એને એટેક જેવું આવ્યું, એટલે સીધો કંટ્રોલ જતો રહ્યો એનો, ગાડી સીધી આમ આવી, આ દરવાજો ખોલીને કૂદવા ગયો। હવે શું છે આગળની પોઝિશન, તો હવે ત્યાં જઈને જોઈએ દવા ખાતે એ જ જોવા જઈએ છે ને, મોકલી દીધો છે એમ્બ્યુલન્સમાં, એટલે હવે જોવા જઈએ। કોઈ નહીં ગાડીમાં, ખાલી આ ડ્રાઈવર અને એક બીજો ડ્રાઈવર જે પારુલમાં ખાલી પર ગાડી પડી હતી એનો ડ્રાઈવર હતો, કોઈ જ નહીં, કોઈ જ નહીં। તો ક્યાં જતી હતી ગાડી? પારુલમાં જતી હતી વિદ્યાર્થીઓ લેવા। આ ગોજારા અકસ્માતમાં ગણપતભાઈનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું। ઘટના સ્થળે લોકટોળા એકત્રિત થઈ ગયા હતા। ખાલી છોકરાઓને લેવા બસ આવી રહી હતી ત્યારે ડ્રાઈવરને એટેક આવેલો, એટલે બસ એટેક આવીને બસ બેકાબુ થઈ ગઈ, એટલે એનાથી ખાડામાં ઉતરી ગઈ, ડ્રાઈવર કંઈક નીચે પડ્યો એમાં બસ નીચે આવીને એક્સપાયર થઈ ગયો છે। ડ્રાઈવરની શું સિચ્યુએશન છે અત્યારે? ડ્રાઈવર એક્સપાયર થઈ ગયા, અમે ઘટના સ્થળે જોતા અમને એવું લાગ્યું છે। ઓકે, તો બસમાં કેટલા જણા હતા? કોઈ જ નહોતું, ખાલી બસ હતી, એક બીજો ડ્રાઈવર બેઠેલો હતો બાજુમાં, બસ બે જ જણા હતા, બસ સ્ટુડન્ટને લેવા જઈ રહી હતી। પારુલ દુષ્કર્મ કેસની સુનાવણી 31 મે સુધી મુલતવી રાખવામાં આવી છે। પારુલ યુનિવર્સિટીની વિદ્યાર્થીની ઉપર ગુજારાયેલ દુષ્કર્મ કેસના આરોપી ડોક્ટર જયેશ પટેલને ગતરોજ કોર્ટમાં લવાયો હતો, પરંતુ તેમાં કેસની સુનાવણી થઈ શકી ન હતી। આ કેસની ફરિયાદ પીડિતા યુવતીએ કેસની મહિલા જજની કોર્ટમાં ટ્રાન્સફર કરવાની અરજી આપી હોવાથી કોર્ટે આગામી 31 મે સુધી સુનાવણી મુલતવી રાખી છે। કરેલીબાગ એલએનટી સર્કલ સ્થિત જલારામનગરના વધુ 5 મકાનો દબાણ શાખા દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા। મહાનગર સેવા તંત્રની દબાણ શાખા દ્વારા કરેલીબાગ સ્થિત એલએનટી સર્કલ પાસે આવેલ જલારામનગરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જ્યારે તેમાંથી બાકીના 5 મકાન હતા જે આજરોજ દબાણ શાખા દ્વારા તોડી પાડી દબાણ સંપૂર્ણપણે દૂર કરાયું હતું। ગોરવામાં પીવાના પાણીની લાઇન તૂટતા ભર ઉનાળે લાખો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે। એક તરફ શહેરમાં લો પ્રેશરથી પાણી મળતું હોવાની બૂમો ઉઠી રહી છે, ત્યારે બીજી તરફ ગોરવા મેઇન રોડ પર પાણીની લાઇન તૂટતા છેલ્લા 2 દિવસમાં લાખો લીટર પાણીનો વ્યય થવા પામ્યો હતો। હવે દર 6 મહિને આ લાઇન તૂટી જાય છે, એ લોકો રિપેર કરીને જાય છે અને રિપેર કર્યા પછી પણ આ ખાડો 10 દિવસ સુધી પૂરતા નથી એ લોકો, અને બસ ખાલી અધૂરી કામગીરી છોડીને જાય છે આ લોકો, 10 દિવસથી લાઇટ નથી આની અંદર, બરાબર, આગળ કચરાપેટી છે નહીં, આખું ગંદીવાળો સૌથી વધારે ગંદવાડો આ રોડની અંદર જ છે। હવે કઈ કોને ફોન કરીએ, કોને શું કરીએ કંઈ ખબર નહીં પડતી,
કોઈ કોઈ કશું અત્યાર સુધી પૂછવા આવ્યું નથી. બે દિવસથી આ પાઇપલાઇન ફાટી ગઈ છે. સવારે 6 થી 8 વાગ્યા સુધી આટલું પાણી વેડફાય છે, બરાબર છે. અત્યારે સાંજે 4 થી 5 વાગ્યા સુધી પાણી આટલું વેડફાશે, બરાબર છે. ઠીક ઠીક મળે છે, આટલું ખાસ પણ નહીં આવતું. એટલે પાણી આવે છે, બરાબર છે, પણ આજે લાઇન બરાબર છે એના કરતાં અમને પાણી ઓછું મળી જાય છે. અને આટલું પાણી વેડવા છે, બધા શું કરીએ આની અંદર અમે લોકો? કોને કહીએ, કોને કહેવા જઈએ અમે લોકો? તમે બતાવો અમને. કોઈ રાજી નથી સાંભળવા માટે, અને કોઈ અત્યાર સુધી પૂછવા પણ નહીં કે ભાઈ શું છે શું નથી શું છે, બરાબર છે. અને હવે રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અહીંયા 2 દિવસથી આ બવાલ છે, અને આમ પાણી પીવાનું નથી મળતું. અને અગર પાણી કેટલો વેસ્ટ થાય, કમ્પ્લેન કરીએ, ફોન કરીએ તો ઉઠાવતા નથી. એટલે કહીએ તો હા મોકલેલા માણસને, એનું કોઈ ઉપાય જ નહીં. અને મહિનો થતો નહીં, આવું બધું પ્રોબ્લેમ થઈ જાય. પાણી કેટલું વેસ્ટ થાય તમે જો, કેટલા હેરાન છે ત્યાં. પાણી પીવાનું નથી મળતું, ને અગર કમ્પ્લેન કરીએ તો કોઈ ડિસિઝન લેવા તૈયાર નહીં. કોઈની ગમે ને બી ફોન કરો, એને કોઈ અસર જ નથી આ લોકોને. હવે પબ્લિક શું ભલે હેરાન થાય, એમને એવું કંઈ પછી છે જ નહીં. હવે અગર કેટલો તમે જોયો, કેટલો પ્રોબ્લેમ છે. પાણી પીવાનું નથી મળતું, લોકો ઠીક કઈ કઈ ભરવા જાય, અને અગર વેસ્ટેડ પાણી ગટરમાં પાણી જાય. બોલો પીવાનું પાણી, હવે 5 વાગ્યાનો ટાઈમ છે પાણી આવવાનો, બસ 1/2 કલાક પાણી છોડે છે. આમ પાણી આપતા નથી, આમ પૂરું થતું નહીં, ને આમ ગટરમાં પાણી જાય એ એમને દેખાતું નથી. એવું છે, રોડ પર તમે ખુદ જોઈ લો કેટલો પ્રોબ્લેમ છે. લોકોને હેરાન ગતિ થાય છે, પાણી ગટરમાં જાય છે, પાણી પીવાનું મળતું નહીં. નાના છોકરાઓને હેરાન, બપોરે એમ એટલે પેન પડી રહે છે બચારા રોડ પર મજૂરી કરવા, એમને પાણી મળતું નથી પીવાનું. વોર્ડ નંબર 8ની કચેરી ખાતે ગટરની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. વોર્ડ નંબર 8ની કચેરી ખાતે તુલસીવાડીના રહીશો છેલ્લા કેટલાય સમયથી ઉભરાતી ગટરને લઈ પરેશાન થઈ ગયા છે. વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ જોવા સુધા ના ફરકતા શિવસેનાની આગેવાનીમાં મહિલા મોરચો વોર્ડ નંબર 8ની કચેરી ખાતે પહોંચ્યો હતો અને ભારે સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી મૂક્યું હતું. તમારો પેલો જોગી છેલ્લી અરજી આપે પણ સોમવાર કરે છે, એ પહેલી તારીખે અરજી આપી છે છેલ્લે. આજે એને પણ લગભગ 22 દિવસ જેવું થયું, કોઈ કાર્યવાહી થઈ નથી. અત્યારે જયારે મોરચો લઈને આવે છે મહિનાઓનો સાહેબ, અને આટલો બધો આકડો થયો છે, લોકોના ઘરમાં જેમ પાણી જઈ રહ્યું છે, રસોઈ કરવામાં જમવામાં તકલીફ થઈ રહી છે, બાળકો બીમાર થઈ રહ્યા છે, મેલેરિયા ડેન્ગ્યુ ત્યાં માથા મૂકી દીધો છે, લોકો ઘરે ઘરે બીમાર છે. ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા ડીઓ કચેરી ખાતે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ઓલ ગુજરાત વાલી મંડળ છેલ્લા ઘણા સમયથી સ્કૂલ સંચાલકો દ્વારા મન ફાવે તેવી ફી વસૂલી ઉઘાડી લૂંટ ચલાવવા સામે આંદોલન કરી રહ્યું છે, જેમાં વાલી મંડળને ઘણી સારી સફળતા મળી છે. ગુજરાત સરકાર દ્વારા ફી ધારાધોરણ 15, 25 અને 27 હજાર નક્કી કરવા આવ્યા હોવા છતાં સ્કૂલ સંચાલકો દ્વારા મનમાની કરવામાં આવી રહી છે, જેથી ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા શહેર સ્થિત ડીઓ કચેરી ખાતે ધરણાનું આયોજન કરાયું હતું, તેમજ વધુ વિગત મીડિયાને જણાવી હતી. શિક્ષણનો વેપાર બંધ કરો, શિક્ષણનો વેપાર બંધ કરો, શિક્ષણનો વેપાર બંધ કરો.
આજની આ જે બેઠક છે એ ખાસ કરીને વાલીઓની જાગૃતતા માટે કરવામાં આવેલી છે, વાલીઓની જાગૃતતા માટે કરવામાં આવેલી છે. વાલીઓને આ એક્ટ વિશે ખબર પડે, વાલીઓ વધારે ને વધારે જાગૃત થાય, જેથી કરીને સ્કૂલોની અંદર તે પોતાનો મત મૂકી શકે અને સંચાલકોને કહી શકે કે ગુજરાત સરકારે જે કાયદો બનાવ્યો છે અને જે એમને બે હાથ આપ્યા છે અત્યારે રક્ષણના, તો એ સંપૂર્ણ રીતે પાળે અને વાલીઓ સાથે સંઘર્ષમાં ઉતરે નહીં. બીજું, સાંજે 5 થી 7 અમે ડીઓ કચેરીની બહાર ધરણાનો કાર્યક્રમ રાખેલો છે, જેની અંદર પોલીસે અમને પરમિશન આપી દીધેલી છે અને એની અંદર 50 વાલીઓની પરમિશન છે અને અમે એ જ રીતે ત્યાં આગળ ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પર બેસવાના છીએ. આગામી શું રણનીતિ? આગામી રણનીતિ બે અત્યારે મેટર સબજ્યુડાઇઝ છે. 1-7 તારીખની જે એક પીએલ દાખલ થયેલી છે તે અને હાલ જે 12 તારીખે સંચાલકોએ જે ટાઈમ માંગેલો છે તે જોતા જે બી નિર્ણય આવશે એ પછી અમે આગામી રણનીતિ નક્કી કરીશું. દેવગઢ બારિયાના જાબિયા આંબા ઘોડા ગામની સગીરાને લગ્નમાંથી ઉઠાવી જઈ દુષ્કર્મ આચરનાર બે નરાધમ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના જાબિયા આંબા ઘોડા ગામની તરુણીએ દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે જાબિયા વેડિયા ફળિયામાં રહેતા રાહુલ રણછોડ પટેલ તેમજ વિનોદ ભૂપત પટેલ આ બંને નરાધમો તરુણીને લગ્નમાંથી ખેંચીને જાબિયા ગામની શાળાના ધાબા ઉપર લઈ જઈ તરુણીને માર મારી રાહુલ રણછોડ પટેલે તરુણી ઉપર દુષ્કર્મ આચર્યું હતું અને વિનોદ ભૂપત પટેલે તેની મદદગારી કરી હોવાની ફરિયાદ દેવગઢ બારિયા પોલીસ મથકે તરુણીએ નોંધાવતા દેવગઢ બારિયા પોલીસે રાહુલ રણછોડ પટેલ તેમજ વિનોદ ભૂપત પટેલ આ બંને નરાધમો સામે ગુનો નોંધી બંને નરાધમોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પટેલ કુલસિંહભાઈ ઉપાભાઈ નામ સાદિયા બારિયા જિલ્લો દાહોદ ફરી અંબાઘોડા. તો અમારા મોટાભાઈના ત્યાં લગ્ન હતું, તો ત્યાં અમે ગયા હતા. તો અમે જરા મહેમાનની તે જમવાની તે વ્યવસ્થામાં હતા અને છોકરીઓ ત્યાં ડીજે વાગે ત્યાં ખળીની અંદર ગોળરાઉન્ડ ખુરશીઓ ઢાળી અને બધી બેઠી હતી. તો ત્યાંથી બધા છોકરા એને ગોળરાઉન્ડમાં બેઠા હતા ત્યાંથી એમને ઉપાડી લઈ ગયા. તો ત્યાં નિશાળ છે, તો નિશાળની અંદર લઈ ગઈ અને મારી એને ગમે તે કર્યું છે, બરાબર છે. અને પછી ત્યાંથી છોકરી બે ભવન થઈ ગઈ, બૂમો બી બધી ખાંસી મારી, પણ ડીજે ચારે બાજુ વાગે એટલે ખ્યાલ આવ્યો નહીં એમને, બરાબર છે. પછી સવારમાં કંઈક પાનમાં આવી પછી આવી ત્યાં. હવે અમે ક્યારે જ લગાને એટલે અમે જતા રહ્યા જાણું. હવે છોકરી ત્યાંથી આવી અને પછી અમને સાંજે વાત કરી, કન્યા અમે લઈને આવતા રહ્યા, પછી વાત કરી અમને, બરાબર. પછી અમે કે બાપા આલો મને આ છોકરા મારીને આવી આવી રીતે મને કહ્યું, તો મેં કીધું સારું. તો પછી અમે 108ને ફોન કર્યો, પછી સિવિલ દવાખાનામાં ટાળી અને એડમિટ કર્યા. ગોધરાની જય જલારામ મોબાઈલ શોપમાં 17,95,000ની ઠગાઈનો મામલો સપાટી પર આવ્યો છે. ગોધરાના બસ સ્ટેન્ડ વિસ્તારના મારુતિ ગેસ્ટ હાઉસ પાસે આવેલ જય જલારામ મોબાઈલ શોપના સંચાલક સાથે 17,95,000ની ઠગાઈનો મામલો સામે આવ્યો છે. 3 જેટલા શખ્સોએ દુકાનદારને વિશ્વાસમાં લઈ 17,95,000ની કિંમતના 160 નંગ મોબાઈલની ખરીદી કરી હતી, જે બાદ સંચાલક દ્વારા ઉઘરાણી કરવામાં આવતા આરોપીઓ દ્વારા રકમ ચૂકવવામાં આવી ન હતી, જે બાદ મોબાઈલ શોપના માલિક હરીશભાઈ જેઠાનંદ તોલાણ દ્વારા ઠગાઈ કરનાર 3 આરોપીઓ સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે અલી અસગર શિહોરીવાલા, અબ્બાસ અહેમદ, અરવા શિહોરીવાલા સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. ગોધરા બસ સ્ટેન્ડની સામે આવેલ જય જલારામ મોબાઈલ શોપના સંચાલક પાસેથી આ કામનો આરોપી 17,95,000ના મોબાઈલો લઈ ગયેલ વિશ્વાસમાં રાખીને અને પછી એના જોડે ઠગાઈ કરેલ છે એ બાબતે અત્રેના પોલીસ સ્ટેશનમાં 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે. દર્શક મિત્રો, સમય થઈ ગયો છે નાનકડા વિરામનો, જોતા રહો DNTV. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા જિંદગી સજાને કા, હમે હૈ જોશ,
रोशनी जो बनाए आपका भविष्य और उज्जवल। हम हैं ONGC। ओम इंटीग्रेटेड मेडिकल एंड रिसर्च सेंटर और ओम हेल्थ रिसोर्ट, एक ऐसा सेंटर जहां आसान तरीकों से होता है अस्वस्थ शरीर स्वस्थ। शरीर को खोखला करने वाली और कई रोगों को न्योता देने वाली बीमारी डायबिटीज का इलाज होता है योग, मेडिटेशन, डाइट और लाइफस्टाइल मैनेजमेंट से, यानी बिना दवाओं के डायबिटीज से निजात पाओ। थरोली एंजॉयड एवरी मोमेंट ऑफ इट एंड फॉर द लास्ट 3 days माय शुगर इज एब्सोल्युटली नॉर्मल इन द रेंज विद इन द रेंज विदाउट एनी मेडिकेशन। शुगर पहला मिनिमम 500-400 ने आसपास रहती थी, પણ અહીંયા આવ્યા પછી સુગર પણ ઓછી થઈને ઇન્સ્યુલિન એકદમ સારી રીતે ઓછું થયું છે। और सोरियासिस, एलर्जी, सफेद दाग, स्किन की कई बीमारियों का इलाज आयुर्वेद और होम्योपैथी के विशेषज्ञ अनुभवी डॉक्टरों द्वारा। जरूरी इलाज के लिए पंचकर्म की सुविधा भी उपलब्ध। हॉस्पिटल ओम हेल्थ रिसोर्ट, जाफरपुरा, रसूलाबाद गांव के पीछे, आजवा रोड, वडोदरा। 4942631-5845-9909-4921। ओम हेल्थ रिसोर्ट, आजवा फनवल के पीछे, वागोड़िया, वडोदरा। 4940811-8136। Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada, your dream destination. Kanan International Private Limited, Kanan House, Deaving, 2nd Floor, Trident Mall, Raceco Circle. ओम इंटीग्रेटेड मेडिकल एंड रिसर्च सेंटर और ओम हेल्थ रिसोर्ट, जहां होता है मानसिक बीमारियों का इलाज बिना दुष्प्रभाव के। बेचैनी, अनिंद्रा, मानसिक तनाव, पढ़ाई का स्ट्रेस, कमजोर याद शक्ति, चिड़चिड़ापन, निराशा, शराब एवं ड्रग्स की बुरी आदत, आपराधिक और आत्महत्या की मानसिकता जैसी कई मानसिक बीमारियों का वैज्ञानिक और भारतीय परंपरा द्वारा प्रस्थापित आयुर्वेद, पंचकर्म, होम्योपैथी द्वारा इलाज। मेरा काफ़ी सारे वेडाविट्स था जो कि बहुत सारे सालों से डेवलप हो गया था, तो मैं वहाँ पे जब वेसेट में रिसर्च किया तो मुझे ओम रिसर्च के बारे में मालूम पड़ा। धीरे धीरे ये सब चीज़ें छोड़ भी दिया, फिर मैंने 15-20 डेज ट्रीटमेंट भी लिया, तो अभी मेरे को बहुत ही अच्छा फील हो रहा है। ओम इंटीग्रेटेड मेडिकल एंड रिसर्च सेंटर, सिटी क्लिनिक है 14 सुधा नगर, लाल पैथ लेप के पीछे, चॉकलेट रूम लैन, चेतलपुर रोड, फडोदरा। ओम हेल्थ रिसोर्ट, जाफरपुरा, रसूलाबाग गांव के पीछे, आजवा रोड, फडोदरा। संपर्क करें 9426315845 या फिर 9909994921। માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલ, ઉચ્ચ માધ્યમિક અંગ્રેજી, સહશિક્ષણ બોર્ડિંગ અને ડે બોર્ડિંગ, CBSE નવી દિલ્હી સાથે સંલગ્ન દેશની ઉત્તમ શાળાઓમાંથી એક છે। MKGM સ્કૂલ 26 એકરના લીલા હરિયાળા કેમ્પસમાં વસેલું છે, જેમાં મલ્ટીમીડિયા ક્લાસીસ, કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબોરેટરી, લેંગ્વેજ લેબ, IIT, JEE, PMT કોચિંગ, સ્વિમિંગ પૂલ, જિમ્નેશિયમ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, વોલીબોલ, લોન ટેનિસ કોર્ટ, ક્રિકેટ અને ફૂટબોલ મેદાન, હોર્સ રાઇડિંગ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે। ગુરુકુલ વિદ્યાલય, શિક્ષણ, સેવા, સંસ્કાર અને સુવિધાનો જ્યાં થયો છે સંગમ એવી ગુરુકુલ વિદ્યાલય, શહેરની હરણી વરસેરિંગ રોડ પરની શિક્ષણ જગતમાં અગ્રેસર શાળા ગુરુકુલ વિદ્યાલય, KG થી ધોરણ 12 અંગ્રેજી ગુજરાતી માધ્યમના કોમર્સ સાયન્સના બાળકોને મળતું અનુભવી શિક્ષકોના અનુભવ દ્વારા ભાર વિનાનું ભણતર ગુરુકુલ વિદ્યાલયમાં। અત્યાધુનિક પ્રયોગશાળા, પુસ્તકાલય, કોમ્પ્યુટર રૂમ જેવી શાળાની અનેક સુવિધાઓ, રમતા રમતા શિક્ષણ, ઇન્ડોર અને આઉટડોર ગેમ, રમતો સાથે શાળા દ્વારા દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત ધ્યાન, CCTV કેમેરા સજ્જ શાળા ગુરુકુલ વિદ્યાલય। શાળામાં ઉજવાતી વિવિધ સ્પર્ધા, રમતોત્સવ, વાર્ષિક ઉત્સવ જેવી અનેક રાજ્ય કક્ષા સુધીની પ્રવૃત્તિઓને વિવિધ સ્પર્ધા દ્વારા ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું શાળા દ્વારા સન્માન આપતી શાળા એટલે ગુરુકુલ વિદ્યાલય। એડમિશન શરૂ થઈ ગયા છે। ગુરુકુલ વિદ્યાલય, હરણી વરસે રિંગ રોડ, વડોદરા। સંપર્ક 2532232, સમય 9:30-12।
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. પાંદરાના તાજપુરા રોડ પર આવેલ અંબાલાલ પાર્ક સોસાયટીમાં વીજ વાયરોમાં હાઈ વોલ્ટેજ થતા ઇલેક્ટ્રિક ઉપકરણોને નુકસાન થવા પામ્યું હતું. પાદરાના તાજપુરા રોડ પર આવેલ અંબાલાલ પાર્ક સોસાયટીમાં વીજ કંપનીના કેબલમાં ફોલ્ટ સર્જાતા તમામ મકાનોના ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં ભારે નુકસાન થવા પામ્યું હતું. અગાઉ ગત વર્ષે પણ આવો જ બનાવ બન્યો હતો. સોસાયટીમાં દરેક મકાનમાં કંઈક ને કંઈક નુકસાન થયું છે. કેટલાકના મકાનોના પંખા બળી ગયા છે તો કેટલાક લોકોના ટીવી ફૂંકાઈ ગયા છે. એક રહીશના મકાનનું તમામ વાયરિંગ બળી ગયું છે. ગઈકાલે જે જીબીનો પ્રોબ્લેમ થયો હતો, ફૂલ વોલ્ટેજ આવી ગયા હતા, એમાં મારું મોટા પાયે નુકસાન થયું છે. મારી સબમશીન મોટર ગઈ છે. આજથી 3 દિવસ પહેલાં મારું એસીમાં પણ પ્રોબ્લેમ આવ્યો છે. અને 3 વર્ષથી રહેવાયા છે. મારા 7 થી 8 પંખા ગયા છે, ટીવી ગયું છે, ફ્રીજ ગયું છે, પ્લસ સોસાયટીમાં બધા ઘરે ઘરેથી દરેકનું બધું જ ગયું છે. 19 થી 20 પંખા ગયા છે, 4-5 ટીવી ગયા છે અને એસી પણ 5-7 ગયા છે. અમે અંબાલાલ પાર્કમાં રહીએ છીએ અને આ જે કરંટના લીધે જે પ્રોબ્લેમ થાય છે તો અમારા ઘરમાં ઘણું બધું નુકસાન થયું છે. ટીવી ગયું છે, ટીવીની નીચે સામે છોકરા બેસીને જોતા હોય છે, પંખાની નીચે પંખાની અંદર શોર્ટ સર્કિટ થાય તો એની અંદર જે તણખા ઉડે એનાથી અમારા છોકરાને નુકસાન થાય તો એની જવાબદારી કોણ લેશે? આ રીતે તમે જો ઘડીએ ઘડીએ વારે ઘડીએ આ રીતે લાઇટના પ્રોબ્લેમ થાય તો અમારે કોને કહેવું? અને આટલા બધાનું જો વળતર તમે આપવા તૈયાર હોય તો અમને તમે સહકાર આપવા માટે તૈયાર છે. કેટલાનું નુકસાન થયું છે? આશરે બધી સોસાયટીનું જોવા જઈએ તો 4-5 લાખનું નુકસાન થયું છે. તમારી શું માંગણી છે? અમારી એક જ માંગણી છે કે અત્યાર સુધીનો અમારે અમે તો અહીંયા સોસાયટીમાં 1 વર્ષથી રહેવાયા તો બી અમારે 4 પંખા તો એમ નેમ જતા રહે. અમે ટીવી ચાલુ કરીએ, ફ્રીજ ચાલુ કરીએ તો એની જવાબદારી કોણ લેશે? જેના કારણે રોષે ભરાયેલા તમામ રહીશોએ પાદરા વીજ કંપનીમાં ઉગ્ર રજૂઆત કરવા દોડી આવ્યા હતા અને અધિકારી સામે રોષ સાથે રજૂઆત કરી હતી. સ્થળ પર રહીશો અધિકારીઓને લઈ ગયા હતા. અંબાલાલ પાર્કમાંથી અમને હાઈ વોલ્ટેજની કમ્પ્લેન મળતા અમે ચેક કરવા આવેલા છીએ. જે એમની કાલની ફરિયાદ છે કે બપોરે 1 વાગ્યાના આસપાસ કંઈ ધડાકો થઈને હાઈ વોલ્ટેજ થવાને કારણે એમના ઉપકરણોને નુકસાન થયેલું છે, એ અંગે ગઈકાલે 1 વાગ્યાની આસપાસ જે HTAB કેબલ છે એ ફોલ્ટ થવાથી એ પ્રોબ્લેમ આવેલો છે. અત્યારે અમે આવીને જોયું છે. હવે કાલનો પ્રોગ્રામ નક્કી કરેલો છે, અર્થિંગ ટ્રાન્સફોર્મરનું નવેસરથી કરીને આ પ્રોબ્લેમ એમનો દૂર થઈ જશે. સમસ્યા ક્યાં થઈ હતી ને શું હતું? પ્રોબ્લેમ ગઈકાલે તો જો પેલા એસટી કેબલ ફોલ્ટ થયેલો હતો, એને લીધે એક શક્યતા છે કે એને લીધે એ અર્થિંગમાં પાવર આવવાને કારણે એવું બનેલું હોય એમ લાગે છે. વળતર માટે મેં એમને સમજાવ્યું એ પ્રમાણે MGVCL-એ પોલિસી લેવામાં આવેલી છે કે હાઈ વોલ્ટેજના કારણે ગ્રાહકોના ઉપકરણોને નુકસાન થાય તો એના માટે એમને એક અમને જે નુકસાન થયું છે એના ખર્ચના બિલોની કોપી આપવાની છે અને એક અમને નોટિસ આપવાની છે કે આટલું અમને અમારા ઉપકરણોને નુકસાન થયેલું છે તો એના માટે અમે એમને વળતરની જોગવાઈ છે. રહીશોનો મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાના આક્ષેપો સાથે વીજ કંપની સામે રોષ વ્યક્ત કર્યો હતો. નારાજ રહીશોએ વીજ કંપનીમાં જઈને અધિકારીઓ સામે ભારે હોબાળો મચાવીને અને વળતરની માંગણી જે કરી હતી તે માટે અધિકારીઓએ પ્રોસેસ કરી વળતર આપવાની માહિતી આપી હોવાનું રહીશોએ જણાવ્યું હતું. બેદરકારીના કારણે આ વોશિંગ મશીન કાલે બપોરે 12:30 પ્રમાણે બહુ મોટો ધડાકો થયો. એમાં લેડીઝો છોકરાઓ ભયજનક ગભરાઈ ગયા અને એટલું મોટું નુકસાન થયું. 1.5 લાખ રૂપિયાનું નુકસાન થયું અને અમે બધા જોબે કોઈક સર્વિસે જતા રહ્યા, શોરૂમમાં જતા રહ્યા. લેડીઝ એકલી હોય તો તાત્કાલિક ફોન કરીને બોલાવવામાં આવ્યા. ઘરમાં તંખા થતા હોય છે અને ફ્રી ટીવી એસી બધું ઉડી ગયું. રજૂઆત કરી, સાહેબો અહીંયા આવ્યા. સાહેબોએ બાંયધરી આપી છે કે તમને વળતર મળશે, પણ મળશે આશ્વાસન આપે છે, મળતું નથી. આજે શું થયું ને તમે? આજે અમે ત્યાં જીબીમાં નિવેદન આપ્યું, સહી સિક્કા કર્યા અને સાહેબ જાતે મુલાકાત કરી, અંબાલાલ પાર્કમાં મુલાકાત કરી અને અમે એને બાંયધરી આપી છે કે તમને એનું વળતર ચૂકવવામાં આવશે. આજવા રોડ ખાતે રહેતા મુસ્લિમ યુવકે માચીસમાંથી સરદાર પટેલની આબેહૂબ પ્રતિમા બનાવી છે. આજવા રોડ વિસ્તારમાં આવેલ એકતાનગરમાં રહેતા મુસ્લિમ યુવક હુસેન ખાન પઠાણે છેલ્લા 1 વર્ષથી તન મન ધનથી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની માચીસથી પ્રતિમા બનાવી હતી, જેનું કામ આજે પૂર્ણ થતાં મૂર્તિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અર્પિત કરવાની તજવીજ હાથ ધરાઈ હતી તેમજ વધુ વિગત મીડિયાને જણાવી હતી.
જો ઇતિહાસના મહાપુરુષો ભાવિ પેઢીના ઘડતર માટે પ્રેરણા મૂર્તિ હોય છે, જેથી મારા મનમાં સરદાર સાહેબની મૂર્તિ બનાવવાની ઈચ્છા જાગી અને આ મૂર્તિ મેં 6 મહિનામાં તૈયાર કરી છે. રોજના 3-4 કલાક આના પાછળ મેં ટાઈમ કાઢતો હતો. આમાં મેં 1,28,000 માટીની સળીઓ યુઝ કરી છે, 7 કિલો ફેવિકોલ યુઝ કર્યું છે અને રોજે મેં મતલબ 3-4 કલાક જે ટાઈમ મને મળે એ ટાઈમ પ્રમાણે મેં આર્ટ કરતો હતો. આ મૂર્તિ તો મારા મનની ઈચ્છા એવી છે કે મેં આપણા મોદી સાહેબને અહીં આવે વડોદરા કોઈ વખતે, કાં તો પછી મને મોકો મળે જે હિસાબથી મેં એમને ભેટ કરવા માંગુ છું. છોટાઉદેપુર જિલ્લામાં એક ગામ એવું છે જ્યાં રાત્રે એક બેડા પાણી માટે લોકો હેન્ડપંપ સામે લાઈનો લગાવી દે છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાનું સૂર્યા ગામ પીવાના પાણી માટે રોજ રાત્રે જાગે છે અને 1-2 બેડા માટે કલાકોના સંઘર્ષ કરી રહ્યા છે. જી હા, આપના ટીવી સ્ક્રીન પર આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે કોઈ ફિલ્મના ડાયરેક્શનના શોટ નથી, ગુજરાતના ગામડાઓની બેહાલીની વરવી વાસ્તવિકતા છે. સૂર્યા ગામમાં રાત્રે 2 વાગે એટલે દિવસની જેવી ચહલપહલ શરૂ થઈ જાય છે. ગામના નાગરિકો એક પછી એક હેન્ડપંપ પાસે જઈ જમા થઈ એક કતારમાં ઊભા થઈ તેમની જરૂરતનું પાણી મેળવવા સંઘર્ષ કરે છે. કે એક જણને પાણી મળે તો બીજું રહી જાય અને પછી વારે વારે પાણી ભરવું પડે. પાણીની સમસ્યાને લીધે લોકો ઝઘડે બી છે અને આટલા વર્ષો થઈ ગયા પણ આ ગામની અંદર હજુ પાણીનું કોઈ એવો સ્ત્રોત મળી નહીં આવતો. બહુ પથ્થર છે એટલે પાણીની બહારથી કદાચ સપ્લાય કરે તો આ ગામના લોકોને પાણીની સગવડ થાય. પાણી ખૂટી જાય એટલે પછી પાછાના બીજાને વારો આવે, પેલું હંગરે એટલે પાછું જેનો વારો હોય તેવું ભરે અને પછી પાછું ખૂટી જાય તો પાછું બીજેલું બેઠેલું હોય તેવું ભરે. સૂર્યા ગામની બાજુમાં જ ઓરસંગ નદી પસાર થાય છે પણ નદી સાવ કોરી છે. રેતી માફિયાઓએ આડેધડ ખનન કરી પાણીના જળ ફંટાવી નાખ્યા છે તો ભૂગર્ભ જળ પથ્થરો હોવાથી બોર પાતળકવામાં આવતા નથી. અમારા ગામમાં 15 વર્ષ ફરી અમે પાણીની બહુ તકલીફ છે ને અમારે પાણી મળતું નહીં. 2 વાગ્યાના ઉઠીને અમારે પાણી ભરવા આવવાનું થાય છે, લાઈન પડે છે તો અમારે 2-2 કલાક થઈ જાય છે અને ખેતરમાં કામે જવાનું અમારે બહુ મોડ થાય છે અને અમારે રાત બધી પાણી અમે ભરવા સારું જાગીએ છે. બોર કોરો ધાકોર છે જેથી ટાંકી શોભાના ગાંઠિયા જેમ ઊભી છે. ગ્રામજનોની દુર્દશાને જોવા કે તેમની વેદના સાંભળવા કોઈ તૈયાર નથી. ગ્રામજનો સવાલ કરે છે કે શું સૂર્યા ભારત દેશનો ભાગ નથી? કેમ તંત્ર સૂર્યા ગામની પીવાના પાણીની સમસ્યા તરફ આંખ આડા કાન કરે છે? તકલીફ પડે છે, બહુ ઢોર વાસણું બધું તકલીફ છે. નાવા ધોવા પીવાનું પણ પાણી મળતું નહીં. તમે ગમે તે રીતે પાણીની યોજના કરો તો મોરહોને શાંતિ થાય. હજી ક્યાં સુધી સૂર્યવાસીઓને પાણી માટે આવી આકરી તપસ્યા કરવી પડશે? નફ્ફટ તંત્ર પાસે ગ્રામજનોના કોઈ સવાલના જવાબ નથી. અહીંયા પાણી માટે બહુ સમસ્યા આકરી છે અને પાણી મળતું નથી, પીવાનું પણ પાણી મળતું નથી. પીવાના પાણી માટે અમે રાતના 2 વાગ્યાના ઉઠી અને લાઇનમાં બધા ઊભા રહીએ છીએ એકબીજાને. આખી રાત ઊંઘવાનો વારો મળતો નથી. એક બેડું પાણી માટે તલસી રહ્યા છે, પાણી મળી નહીં શકતું. તો પાણી લેવા માટે આખો દિવસ તો કામે કાજે જવાનું હોય પણ રાત્રે ઉઠીને એક એક 5-5 લિટર પાણી ભેગું થાય એવું ભેગું કરવા માટે બધા સ્ત્રી પુરુષો પોતપોતાના ઘેરથી આવી અને રાતના આખી રાતના ઉજાગરો કરી અને લાઇનમાં ઊભા રહી અને જ્યારે લાઇનમાંથી નંબર આવે ત્યારે 5-10 લિટર પાણી મળી રહે એવી સમસ્યા અહીં આગળ ઊભી છે. આ વૃંદાવનભાઈ તડવીના ખેતરમાં એટલે કે હમણાં ઘરની પાછળ હેન્ડપંપ છે, હેન્ડપંપનું પાણી થોડું પીવાલાયક છે અને પીવાલાયક પાણી આ ગામમાં છે નથી. માણસો અને ઢોર પશુ પક્ષી અને પાણીની પીવાની બહુ સમસ્યા અઘરી છે. અમારા ગામમાં પાણીની ટાંકી નથી, પાણીની કોઈ બહારની આવવાની વ્યવસ્થા છે નથી. તો બહારથી કોઈ પાણી આવે એવી સગવડ થાય એના માટે અમે બધા ભેગા થઈએ છીએ પણ કોઈ કેવો રસ્તો નીકળતો નથી, બહારથી પાણી અમને મળતું નથી. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરીથી એક નજર આજના મુખ્ય સમાચારો પર. ઓઇલ ચોરીના કૌભાંડમાં કુખ્યાત અમરદીપસિંહ ગોહિલ સહિત 2 ને ઝડપી પાડતી પોલીસ.
ગોરવા સ્થિત ગેંડા સર્કલ પાસે મુસાફરોને લૂંટી લેનાર ત્રણ ઝડપાયા. પારસિયા વિસ્તારની મહિલાના ગળામાંથી સોનાનો અછોડો આંચકી બાઇક સવાર અછોડા તોડ ફરાર, પોલીસે આદરી શોધખોળ. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી ડીએનટીવી પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.